હેલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આપણે આજે બનાવવાના છે એકદમ વાટીદારના, જે ફરસાણની દુકાનમાં મળે છે એવા જ એકદમ જાળીદાર અને સોફ્ટ ચણાને આપણે વાટીદાર ખમા બનાવવાના છે ચણાના દાળના. એના માટે આપણે અહીંયા એક વાટકી ચણાની દાળ લીધી છે અને 3-4 ચમચી જેવું આપણે ચોખા લીધા છે. તમે કોઈ બી ચોખા અથવા કણકી કંઈ બી લઈ શકો છો આમાં. અને આપણે ધોઈને આપણે 3-4 કલાક માટે આપણે એને પલાળી દેવાના છે. આપણે ધોઈ નાખીશું. હવે આપણે 4-5 કલાક માટે પલાળવા દેવાનું છે. પછી જ આપણે એને ક્રોસ કરીશું, આગળની પ્રોસેસ પછી બતાવીશું. અને ઢાંકીને મૂકી દેવાના છે. આપણે હવે 4-5 કલાક થઈ ગયા છે. હવે આપણે જોઈ લઈશું, એકદમ સરસ એવો આથો આવી ગયો છે. હવે આપણે એની અંદર આપણે ઈનો નાખી દઈશું, સોડા, અને માપ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે અંદર. આથો આવ્યો એટલે એકદમ સરસ એવા જાળી જેવા. અને આ પાણી બિલકુલ એડવાનું નથી એની અંદર. એકદમ આપણું ખીરું એકદમ એવું સરસ રેડી થઈ ગયું છે. આમાં બિલકુલ પાણી તમારે નથી ઉમેરવાનું. આ રીતે ટેક્સચર થઈ જશે એનું. આપણે અહીંયા પેન મૂકી દીધું છે. પેનમાં આપણે 2 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું. આપણે પ્રેસ કરી દેવાનું છે. આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે અને તાસ પણ આપણો ગરમ થઈ ગયો છે. એ પહેલાં તમારે મૂકી દેવાના તાસક અને પાણી. હવે આપણે બધું આની અંદર મેશ કરી દઈશું. હવે આપણે 20-25 મિનિટ માટે ચડવા દઈશું. હવે આપણે એને ઢાંકી દેવાનું છે. 25 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે એને ચેક કરી લેવાના છે. આપણે ચપાતી ચેક કરી દઈશું. જો ચોંટે તો કાચા છે અને અત્યારે આપણે એકદમ સરસ ચડી ગયા છે. હવે આપણે એને 10-15 મિનિટ માટે એને ઠંડા થવા દઈશું. આપણા ખમા ઠંડા થઈ ગયા હતા. હવે આપણે એને કટ કરી દીધા છે. તમે જોઈ શકો છો એકદમ પોચા એવા જાળીદાર આપણે બન્યા છે. હવે આપણે એને વઘારી દેવાના છે. આપણે અહીંયા પેન મૂકી દીધું છે. પેનમાં હવે આપણે થોડું 6-7 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. આમાં તેલ વધારે હોય છે, આમાં પાણી ઉમેરવાનું હોતું નથી. હવે આપણે એની અંદર 2 ટેબલ સ્પૂન જેટલી આપણે રઈ એડ કરી દઈશું. રઈ આપણે ફૂટી ગઈ છે. હવે આપણે થોડી અંદર હિંગ એડ કરી દઈશું અને આ લીલા મરચાં 5-6 લીલા મરચાં તમારે છે એની અંદર એડ કરી દઈશું. થોડુંક આપણે લીંબો મીઠો લીંબો એ એડ કરી દેવાનું છે. ગેસને આપણે ઓફ કરી દઈશું. હવે આપણે આને ખમણની ઉપર વઘારી વેડી દેવાનું છે. થોડું થોડું કરીને આપણે બધામાં સ્પ્રિંકલ થઈ જાય એ રીતે આપણે એને વઘાર વેડી દઈશું. કઢી સાથે આપણે સર્વ થઈ ગયા છે ખમણ. એકદમ ટેસ્ટી એવા જાળીદાર બન્યા છે. તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો મારી રેસીપી તમને કેવી લાગી.